ઉનામાં એક વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. ભડિયાદર ગામના વ્યક્તિએ એજન્ટ મારફતે લગ્ન કરી છેતર્યા 1.75 લાખ ખર્ચીને સુરતથી દુલ્હન લાવ્યો હતો. 6 દિવસમાં જ 3 તોલા સોનાના ઘરેણા સાથે આ દુલ્હન ફરાર થઈ ગઈ છે. લગ્ન બાદ તે વ્યક્તિ મહિલા સાથે હોસ્પિટલના કામથી ઉના ગયો હતો. મહિલા હોસ્પિટલમાં શૌચાલયનું બહાનું કરી ત્યાંથી નાસી છૂટી. મહિલા પરિવાર તરફથી મળેલા 3 તોલા સોનાના દાગીના લઈને ફરાર થઈ છે. પરિવારે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. સુરત જઈને એ બધાને ભેગા કર્યા ને એકબીજાને નક્કી છો, પછી પૈસાની લેવડ દેવડ થઈ તો કે 5 લાખ રૂપિયા અમને આપો. હું કહું ભાઈ એટલી બધી અમારી પાસે અગવડ નથી. પછી 1,75,000માં નક્કી છો. પછી કોઈ વકીલને કીધું, વકીલને કે તમે ડોક્યુમેન્ટ બધા આપી દઉં ને તો અમે લખાણ કરી રાખવું. કે સહી સિક્કા કરીને ફૂલ હાર કરીને પછી બધા એને પૈસા આપ્યા 1,75,000 રૂપિયા. એ રાજી થઈ ગયા. એમ કરતાં કરતાં સોજ અમને કે મને મજા નથી દવાખાને જવું, દાંત દુખે ને કે હાલો ને બતાવી અહીંયામાં. હું બતાવવા ગયા, કેસ કઢાવ્યો સજાનંદમાં. વારો આવે છે તો એ કે બાપા મારે બાથરૂમ જવું. હું કહું ભાઈ બાથરૂમ જઈ આવો, બીજું શું. એ બાથરૂમ ગયા પછી ત્યાં હાથે આવ્યા નહીં. અડધી પોણી કલાક અમે ગોત્યા પણ ત્યાં જડ્યા નહીં. પછી મેં દલાલને ફોન કર્યો. દલાલ કે અમારું તો કાંઈ નહીં બગાડીએ, કઈ કે તારે જ્યાં ધોડું ત્યાં ધોડી લે, તારી જવા તો 5-6 અમને ભટક્યા. એ કે આ જે લગ્ન બાબતની વાત છે તદ્દન ખોટી વાત છે કે ભાઈ મેં પૈસા પડાવી લીધા છે 10 તોલા સોનું 1,75,000, એમાં તદ્દન વાત ખોટી છે. એ લોકો મારી પાસે આવ્યા કે ભાઈ મારા ભાઈને એટલી ઉંમર થઈ ગઈ છે, કોઈ તારા દોસ્તારમાં કે કઈ લેવલમાં હોય તો અમને સગાઈ બાબતની હોય કે લગ્ન બાબતની હોય તો કરાવી આપ. તો અત્યારે 10 દિવસના છોકરી અહીંયા આવી હતી. છોકરીની તબિયતની એની મમ્મીની તબિયત ખરાબ હતી. છોકરી કીધું કે મારે દેશમાં જવું છે. એને વરને કીધું કે તમે મારે ભેગા હાલો. તો આ લોકોએ જવા ન દીધી. તો છોકરી વહી ગઈ. તો આ લોકો અત્યારે મારી ઉપર ચડી બેઠા છે કે તે છોકરીને ભગાવી છે. આમાં હું હાવ નિર્દોષ છે. અને લગ્ન ફક્ત ને ફક્ત ખાલી 75,000 રૂપિયામાં એ લોકોએ અહીંયા લગ્ન કરેલા છે. તો અત્યારે આ લોકોએ ગામમાં મારા ઉપર એવી રીતના આરોપ નાખ્યો છે કે 1,75,000 અને સોના સાના દાગીના લઈ અને છોકરી ફરાર થઈ ગઈ છે. તે તદ્દન ખોટી વાત છે. અને આ સાથે રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક.